આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું છું આપની સાથે માનસી રોહિત. સમાચારની વાત કરીએ તો જામનગરથી મળી રહ્યા છે. જામનગરમાં મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકો અને આચાર્યોને મન કી બાત કાર્યક્રમ તેમજ સરકારી કાર્યક્રમોમાં નહીં જોડાતા ખુલાસા પૂછ્યા છે, ત્યારે આ મુદ્દે શિક્ષકોમાં ચારે કોર ચર્ચા જાગી છે. જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓમાં આચાર્યો અને શિક્ષકોની લાલિયાવાળી વાત કોઈ જૂની નથી. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના 100 એપિસોડ કાર્યક્રમની અનેક જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી. હા, ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકાની સરકારી શાળાઓમાં પણ યોજવા માટે કોઓર્ડિનેટ કરવામાં આવ્યું હતું, પરંતુ વેકેશનના સમયમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 21 જેટલા શિક્ષકો દરકાર નહીં લઈ અને જોડાયા ન હતા. આ ઉપરાંત રાજ્યકક્ષાની ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પણ જામનગરમાં હતી. આ કાર્યક્રમ દરમિયાન પણ 40 જેટલા શિક્ષકો આચાર્ય ઉપસ્થિત ન હતા, જેને લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને આ બંને કાર્યક્રમને લઈને પત્ર લખી ખુલાસાઓ માંગ્યા. ગત તારીખ 30/4 રવિવારના રોજ આદર્શ નરેન્દ્રભાઈ મોદીના 100મો એપિસોડનો કાર્યક્રમ હતો. તે કાર્યક્રમ નિવાળો દરેક શાળા કોલેજો અને મેડિકલ કોમ્પ્લેક્સ સહિત જ્યારે કાર્યક્રમ થતા હોય ત્યારે અમારા આચાર્યોને શાળા બિલ્ડિંગ સિવાય બીજી જગ્યાએ આવો કાર્યક્રમ યોજી અને વિદ્યાર્થીઓ અને વાલીઓને દેખાડવા માટે એની વાત થઈ હતી નિરીક્ષક મારફત. તમને ક્યાંક ધ્યાનમાં આવ્યું છે કે 21 શાળા આચાર્યોએ આ કાર્યક્રમ કરેલ નથી? તેના અંગે પત્ર લખીને અમે વિગતો માગી છે. ઉપરાંત ગુજરાતનો સ્થાપના દિવસ જ્યારે જામનગરમાં યોજાયો તેના કાર્યક્રમમાં હાજર રહેવા માટે અમે પણ આચાર્યશ્રીઓને દરેક વાલીઓને આ ભવ્ય ઉજવણીમાં સામેલ થવા માટે રૂબરૂ મિટિંગો કરેલી હતી અને શાસનાધિકારી મારફત પત્ર પણ આપેલો હતો. તેમાં પણ અમુક શિક્ષકો ગેરહાજર હતા તેના મેં પત્ર લખીને વિગતો માગી છે. ફરીથી હું કહું છું કે પત્ર લખીને વિગતો માગી છે, એક સત્તાવાર નોટિસના સ્વરૂપમાં નહીં. તમે પત્ર જોશો એ વિગતો તમને વિષય ક્લિયર થઈ જશે. આભાર. ગત 1 તારીખના રોજ ગુજરાતનો સ્થાપના દિન હોય ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો માન્ય રાજ્યપાલશ્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતા અને 30મી તારીખે મન કી બાતનો કાર્યક્રમ પણ 100મો એપિસોડ હોય રાજ્યભરમાં યોજવામાં આવેલો હતો. આ સંદર્ભે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગરના શિક્ષકો પણ આ કાર્યક્રમમાં જોડાય એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી હતી. ખાસ કરીને આ કાર્યક્રમ એ વેકેશન દરમિયાન હોય, આ કાર્યક્રમ સ્વૈચ્છિક રીતે શિક્ષકોને મહત્તમ સંખ્યામાં જોડાય એ પ્રકારનો વહીવટીતંત્રનો પ્રયાસ હતો અને ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. આમ છતાં શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ કનકરા દ્વારા આ બાબતે વિવિધ શાળાના શિક્ષકો અને આચાર્યનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. આ બાબતે રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હું જણાવું કે આ પ્રકારના ખુલાસાઓ ક્યારેય ચેરમેન કક્ષાએથી પૂછવાની એમને કોઈ સત્તા નથી. આ બાબતે વહીવટી અધિકારી સાથે વાત કરતાં તેઓએ આ પ્રકારના ખુલાસાના જવાબ આપવાની જરૂરિયાત નહીં હોય એવું પણ જણાવેલ છે અને સદર બાબતે ચેરમેનશ્રીનો નિર્ણય એ વખોડવાલાયક છે. અમો આ નિર્ણયની સખત નિંદા કરીએ છીએ અને આ પ્રકાર આ બાબતે અમો રાજ્યકક્ષાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવા નથી.